नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विज्ञान विषय विद्यार्थी मित्रों, आपने लास्ट लेक्चर में ऑनलाइन वीडियो लाइव लेक्चर एट्ले कि जूम एप्लिकेशन पर लेक्चर लेवाना एक शुरुआत करी थी, परंतु केटलाक संजोगों कारण जे शक्य बन्यू न हतु, जे सफल रह्यू न हतु, आथी आपणे पाछो विडियो लेक्चरना माध्यमथी ज आपणो अभ्यास आगळ चालू राखीशुं अने जे चलाई दीधुं हतुं ए टॉपिकनी आजे आपणे थोड़ी फरी चर्चा करी लईए। अहीं आगळ आपणे 15मुं चेप्टर एटले के केटलीक कुदरती घटनाओनो अभ्यास करवानो छे। आ कुदरती घटनाओनी अंदर आपणे सौथी पहेला वीजळीनी चर्चा करीए, तो वीजळी पड़वी, बराबर, वीजळी पड़वी, भूकंप आवो, सुनामी, वावाझोड़ू, बराबर, चक्रवात, आ बधी कुदरती घटनाओ छे। अने आ कुदरती घटनाओ घणीवार मनुष्यने अने मानव जीवनने प्रकृतिने नाना अथवा खूब ज मोटा प्रमाण में नुकसान पहुँचाड़ती होय एवुं आपणने जोवा मळ्युं छे। ज्वाळामुखी ए पण एक कुदरती घटना छे। तो आ कुदरती घटनाओ ए थवा पाछळनुं कारण, एनाथी बचवाना उपायो अने एनी आगाही ए कई रीते मेळवी शकाय एना विशे आपणे आ चेप्टरनी अंदर चर्चा करवानी छे। अने केटलीक जूनी मान्यताओ के एटले के पहेला समयमां ज्यारे विज्ञान द्वारा खोज थयेली नहोती आ बधी कुदरती घटनाओ थवा पाछळना कारणोनी, त्यारे केटलीक मान्यताओ लोको द्वारा जे जूठी मान्यताओ हती एना विशे पण आपणे अभ्यास करवानो छे। तो वीजळी एटले के लाइटनिंग, તો તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન, તો અંદાજે ઈસવીસન પૂર્વે 600માં એટલે કે 600ની સાલમાં ગ્રીક લોકો એવું માનતા હતા કે અંબર એટલે કે ગુંદરનો પ્રકાર છે। તો અંબર એટલે કે ગુંદરને આપણે જ્યારે રૂંવાટી અથવા તો રૂછાવાળી સપાટી સાથે ઘસીએ છીએ અને એના પછી એની નજીક આપણે કાગળ જેવા હલકા પદાર્થને લાવીએ છીએ અથવા તો વાળ જેવા હલકા પદાર્થને લાવીએ છીએ, ત્યારે એ રબર એ વાળને અથવા તો કાગળને પોતાની તરફ આકર્ષે છે, બરાબર। એ જ રીતે તમે જ્યારે પોલિસ્ટર કે ઊનના કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ દેખાય છે અને તડતડ અવાજ પણ આવે છે। આ જ રીતે વીજળી થતી હોય એવું ગ્રીક લોકોનું માનવું હતું। 1752ની સાલમાં અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન, એમણે એવું બેન્જામિન ફ્રેન્કલિને એવું દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી તણખા થાય એ આમ તો સમાન ઘટનાઓ છે, પરંતુ આ વસ્તુ લોકોને સમજવામાં 2000 વર્ષ લાગી ગયા, બરાબર। તો હવે આપણે શોધવાનું છે કે ભાઈ વીજળી કેમ ની પડે છે, તો આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરવો પડે કે વીજભાર એટલે શું અને એ આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે। તો એના સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। તો સૌથી પહેલાં છે કે ભાઈ વીજભારની ઉત્પત્તિ ક્યાંથી થાય છે, તો ઘસવાથી વીજભારની ઉત્પત્તિ। તો વિદ્યાર્થી મિત્રો, તમે નાના હતા ત્યારે તમે બધા એક પ્રવૃત્તિ કરી હશે કે ભાઈ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમે માથામાં તેલ ના નાખ્યું હોય ત્યારે કોરા વાળમાં ઘસી અને પછી કાગળના નાના નાના ટુકડાઓને તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી નજીક લઈ જતા હતા ત્યારે કાગળના ટુકડાઓ શું થતા હતા, એ જે ફૂટપટ્ટી છે પ્લાસ્ટિકની એના સાથે ચોંટી જતા હતા અને આપણે એમ કહેતા હતા કે આપણી ફૂટપટ્ટી એ ચુંબક બની ગઈ, પરંતુ હકીકતમાં એવું હોતું નથી, બરાબર। તો એવું શા માટે થયું, કારણ કે આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને આપણા કોરા વાળ સાથે કરી ઘસી અને તેમાં વીજભાર ઉત્પન્ન કર્યો હતો। શું ઉત્પન્ન કર્યો હતો? વીજભાર। અને એ ફૂટપટ્ટી વીજભારિત થવાના કારણે એ વીજભાર રહિત પદાર્થ એટલે કે કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષતી હતી। તો જ્યારે પ્લાસ્ટિકની, એ જ રીતે બીજી એક પ્રવૃત્તિ છે કે પ્લાસ્ટિકની રિફિલ, એને તમે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની કોથળી સાથે ઘસો છો, બરાબર, ત્યારે પણ તે ફૂટપટ્ટી અરે તે રિફિલ છે એ વીજભારિત થાય છે એટલે કે વીજભાર મેળવે છે। અને આવી પરિસ્થિતિમાં જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને તમે કોરા વાળ સાથે ઘસી અને તેની નજીક કાગળના ટુકડા લાવો ત્યારે પણ તે શું થાય છે, વીજભાર મેળવે છે। તો આવી રીતે આપણે જ્યારે કોઈ પદાર્થને ઘસીને વીજભારિત કરીએ છીએ ત્યારે તે પદાર્થને વીજભારિત પદાર્થ એટલે કે ચાર્જ્ડ ઓબ્જેક્ટ કહેવાય। શું કહેવાય? ચાર્જ્ડ ઓબ્જેક્ટ કહેવાય। આવા પદાર્થોને શું કહેવાય છે? વીજભારિત પદાર્થો કહેવાય છે। રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાડ પણ વીજભારિત થાય
છે. તો ચલો આ આવી કેટલીક પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કરીએ કે જે આપણે જાણતા હોઈએ. તો જેમ કે રિફિલ, એને પોલિથીન અથવા તો ઊનના કાપડ સાથે ઘસવાથી તે શું થશે, વિજભારિત થશે અને કાગળના ટુકડાઓને પોતાની તરફ આકર્ષશે. કાગળના ટુકડા એટલે કે હલકા હોય છે, એટલા માટે આપણે કાગળના ટુકડા લઈએ છીએ, એટલે કે ભાઈ વિજભારિત થશે. તો આપણે કોષ્ટક પૂરું થઈએ તો શું આકર્ષે છે, તો કહે હા આકર્ષે છે અને વિજભારિત થાય છે. બરોબર. એના પછી છે ફુગ્ગો. ફુગ્ગાને તમે પોલિથીન અથવા તો ઊનના કાપડ સાથે ઘસશો અથવા તો કોરા વાળ સાથે ઘસશો તો એ વિજભારિત થશે, તો કહે સાહેબ હા થશે અને કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે. એના પછી છે રબર. રબરને ઊન સાથે ઘસીશું તો તે વિજભારિત થશે, તો કહે હા થશે અને કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે. તો સ્ટીલની ચમચીને પોલિથીન કે ઊનના કાપડ સાથે ઘસશો તો એ વિજભારિત થશે, તો કહે સાહેબ ના એ વિજભારિત થશે નહીં અને કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે પણ નહીં. આ જ રીતે અન્ય કોઈ પણ બે વસ્તુ, લાકડાનો ટુકડો કે કોઈ પણ બે વસ્તુ લઈ અને એને પોલિથીન, ઊનનું કાપડ કે તમારા કોરા વાળ સાથે ઘસી અને તમારે કાગળના ટુકડાની સાથે એ પોતાની તરફ કાગળના ટુકડાને એ વસ્તુ આકર્ષે છે કે નહીં એ પ્રયોગ કરવાનો છે. જો કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે તો એનો અર્થ કે એ વસ્તુ વિજભારિત થઈ છે, અને કાગળના ટુકડાને પોતાની તરફ ના આકર્ષે તો એનો અર્થ એ વિજભારિત થઈ નથી. તો આ રીતે તમારે આ પ્રયોગ જે બીજી બે વસ્તુઓના આપેલા છે એ જાતે કરવાના છે. તો વિજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા. બરાબર. વિજભારના પ્રકારો અને આંતરક્રિયા. કે સાહેબ આમાં એ તો ખબર પડી કે વિજભાર ઉત્પન્ન થાય છે ઘસવાથી, પણ કેવા વિજભારો ઉત્પન્ન થાય છે અને એમના વચ્ચે શું પ્રક્રિયા થાય છે તે વસ્તુ એકબીજા સાથે આકર્ષાય છે. તો એના માટે આપણને એક પ્રક્રિયા આપી છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ફુગ્ગા લટકાવો. બરાબર. હવે એ બંને ફુગ્ગાને તમારે ઊનના કાપડ સાથે ઘસવાના છે અને પછી એ બંને ફુગ્ગાને છોડી દઈશું એટલે બંને ફુગ્ગા એકબીજાથી કેવા ભાગશે, દૂર ભાગશે, બંનેથી વિરુદ્ધ દિશામાં. શું થશે, બંને વિરુદ્ધ દિશામાં જશે. ઓ બંને ફુગ્ગા એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય એટલે એને શું કહેવાય, અપાકર્ષણ કહેવાય. શું કહેવાય, અપાકર્ષણ કહેવાય. તો આપણને ખબર પડી ગઈ કે સાહેબ બંને ફુગ્ગા સરખા છે, એક જ પ્રકારના રબ્બરમાંથી બનેલા બંને ફુગ્ગા છે. એ બંને ફુગ્ગાને આપણે એકબીજા એક જ સરખા કાપડ સાથે એટલે કે ઊનના કાપડ સાથે ઘસ્યા અને પછી બંનેને નજીક લાયા તો એ બંને એકબીજાથી શું ગયા, દૂર ગયા, એટલે કે એમના વચ્ચે અપાકર્ષણ થયું. હવે બીજા પ્રયોગની અંદર આપણે એક પ્લાસ્ટિકની રિફિલ લઈશું. એ રિફિલને આપણે પોલિથીન સાથે ઘસીશું. પોલિથીન સાથે ઘસ્યા બાદ આપણે આ રિફિલને ફુગ્ગાની નજીક લાવીશું. શું કરીશું, ફુગ્ગાની નજીક લાવીશું. તો જેવી આપણે રિફિલને ફુગ્ગાની નજીક લાવીશું એટલે બંને એકબીજાથી શું થશે, થોડું દૂર ભાગશે. રિફિલને તમારે ગ્લાસની અંદર આવી રીતે મૂકી દેવાની છે. બરાબર. ઘસી, હવે તમારો હાથ છે એ ઘસેલા ભાગને ન અડે એ ખાસ કાળજી રાખવાની છે. તમારે રિફિલને પોલિથીન સાથે બરાબર ઘસવાની, પછી આવી રીતે ગ્લાસમાં જે છેડો ઘસેલો હોય એ છેડો ઉપરની તરફ આવવો જોઈએ અને તમે જે છેડો પકડ્યો તો એ ગ્લાસની અંદર આવે એવી રીતે મૂકી દેવાની. પછી ઊનના કાપડ સાથે ઘસેલા ફુગ્ગાને આવી રીતે રિફિલની નજીક લાવશો તો રિફિલ થોડી શું થશે, આવી રીતે દૂર ભાગશે. શું થશે, દૂર ભાગશે અથવા તો નજીક જશે. જો રિફિલ નજીક આવશે તો ફુગ્ગા અને રિફિલ એ બંનેનો વિજભાર કેવો કેવો, અલગ અલગ. કેવો, અલગ અલગ. અને જો રિફિલ ફુગ્ગાથી દૂર જશે તો બંનેનો વિજભાર કેવો, સમાન. કેવો, સમાન. તો એના પરથી આપણને એટલી ખબર પડે કે સાહેબ બે સમાન વિજભાર હોય છે તો એમના વચ્ચે અપાકર્ષણ થાય છે અને જો બે અસમાન વિજભાર હોય છે તો તેમના વચ્ચે શું થાય છે, આકર્ષણ થાય છે. જેમ આપણે ચુંબકમાં ભણ્યા હતા કે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે અને ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, એ જ રીતે સમાન વિજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન વિજભાર વચ્ચે આકર્ષણ થાય છે. તો એના પરથી આ ત્રણ પોઈન્ટ આપણે લખી શકાય કે વિજભારિત ફુગ્ગાથી વિજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો, વિજભારિત રિફિલથી વિજભારિત રિફિલ પણ અહીંયા આગળ કરી પ્રવૃત્તિ અપાકર્ષિત થઈ, પણ વિજભારિત ફુગ્ગો
અને વીજભારિત રિફિલને નજીક લાવતા એ બંને વચ્ચે શું થયું? તો કહે સાહેબ આકર્ષણ થયું, એટલે કે સમાન વીજભાર તો અપાકર્ષણ અને અસમાન વીજભાર તો આકર્ષણ. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી એવું કહી શકીએ કે વીજભાર બે પ્રકારના હશે, એક ધન અને એક ઋણ. જેમ ચુંબકીય ધ્રુવો બે પ્રકારના હતા નોર્થ અને સાઉથ, એ રીતે વીજભાર પણ બે પ્રકારના હોય છે, એક ધન અને બીજો ઋણ. તો સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે વીજભારને ધન તરીકે લેવામાં આવે છે. હવે વીજભાર પસાર થતો હોય ત્યારે એની અંદર લખેલું હોતું નથી કે ભાઈ આ ધન વીજભાર પસાર થઈ રહ્યું છે કે ઋણ વીજભાર થઈ રહ્યું છે, બરાબર. ચુંબકમાં જે રીતે આપણે ચુંબક લઈએ છીએ તો ચુંબક ઉપર લખેલું હોતું નથી કે સાહેબ આ એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે, લખેલું હોય છે. એક ગજ્જો ચુંબક લો છો તો એમાં લખેલું હોય છે કે આ એન છે ને આ એસ છે, ના, એ આપણે શું હોય છે, માનેલું હોય છે, બરાબર, એની ધારણા કરવામાં આવે છે. એ જ રીતે સામાન્ય રીતે જ્યારે કાચનો સળિયો છે એને આપણે તમે રેશમના કાપડ સાથે ઘસો તો એવું માનવામાં આવે ત્યારે બંને વસ્તુ ઋણ વીજભારિત થાય છે, કાચનો સળિયો પણ વીજભારિત થાય છે અને રેશમનું કાપડ પણ વીજભારિત થાય છે. તો એવા સમયે કાચના સળિયાને ધન વીજભાર તરીકે લેવામાં આવે છે અને બીજા એટલે કે રેશમ જે વીજભારિત થયું છે એને ઋણ વીજભાર લેવામાં આવે છે. તો જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે શું માનવું છે તમારું? તો પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયો હશે? ઋણ હશે. શા માટે એવું હશે? આ કાચનો સળિયો લીધો, ચલો સમજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, આ આપણે લીધો કાચનો સળિયો અને આ કાપડ આપણે લીધું એ રેશમનું. કાચનો સળિયો ધન વીજભારિત છે, રેશમનું કાપડ ઋણ વીજભારિત છે. સામે આપણે એક પ્લાસ્ટિકની સ્ટ્રો લીધી છે અને તેની સાથે ઘસી છે પોલિથીન સાથે, બરાબર. તો જ્યારે આપણા કાચનો સળિયો જે છે એને સ્ટ્રોની નજીક લાવીએ છીએ ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. આકર્ષણ ક્યારે થાય? કે જ્યારે વીજભાર વિરુદ્ધ હોય ત્યારે. હવે આપણને ખબર હતી કે સાહેબ આ કાચનો સળિયો છે એક નંબર આપેલો છે, આ બે નંબર, આ ત્રણ નંબર અને આ ચાર નંબર. સાહેબ કાચનો સળિયો એક નંબર છે એ ધન વીજભારિત છે, એને જ્યારે ત્રણ નંબર એટલે કે આપણે પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવીએ છીએ ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે, એનો અર્થ કે ઓટોમેટિક શું થઈ ગયો કે આ જે કાર સ્ટ્રો છે પ્લાસ્ટિકની એ કેવી થઈ હશે? ઋણ વીજભારિત થઈ હશે. કારણ કે ધન અને ઋણ હોય તો જ બંને વચ્ચે આકર્ષણ થાય ને, જો સમાન વીજભાર હોય તો શું થઈ જાય? અપાકર્ષણ થાય, એટલે કે બંને એકબીજાથી દૂર ભાગે. પણ અહીંયા તો બંને એકબીજાને પોતાની તરફ આકર્ષતા હતા, એટલે શું થયું? કાચનો સળિયો આપણને ખબર હતી કે આ ધન વીજભાર છે તો ઓટોમેટિક આવી રહ્યો આજે ત્રણ નંબર પ્લાસ્ટિકની સ્ટ્રો કઈ હશે? ઋણ વીજભારિત હશે. તો એનો અર્થ કે સાહેબ આપણે જ્યારે પ્લાસ્ટિકની સ્ટ્રોને પોલિથીન સાથે ઘસીએ છીએ ત્યારે પ્લાસ્ટિકની સ્ટ્રો એ ઋણ વીજભારિત થાય છે અને પોલિથીને ધન વીજભારિત થાય છે. ત્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસીએ છીએ ત્યારે કાચનો સળિયો ધન વીજભારિત થાય છે અને રેશમનો ટુકડો એ ઋણ વીજભારિત થાય છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? તો પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર એ ઋણ વીજભાર હશે, એ આપણું અનુમાન શું છે? સાચું છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર એ સ્થિત વીજભાર હોય છે, સ્થિર વીજભાર, સ્થિર વિદ્યુત ભાર કહેવાય છે. ઘસવાથી જે ઉત્પન્ન થતો વીજભાર હોય છે, આપણે ઘસીને પદાર્થને વીજભારિત કરીએ છીએ તો એ કયા પ્રકારનો વીજભાર કહેવાય? સ્થિર એટલે કે સ્ટેટિક વીજભાર કહેવાય. તેઓનું જાતે વહન થતું નથી, જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. જ્યારે વીજભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે ત્યારે તે શેનું સર્જન કરે છે? વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. એટલે આપણને એવું પૂછવામાં આવે કે સાહેબ આ વાયર હોય છે એની અંદર શું ગતિ કરતું હોય છે? તો કે સાહેબ વીજભાર ગતિ કરતો હોય છે, અને જ્યારે વીજભાર ગતિ કરે છે એનું વહન થાય છે ત્યારે તે શેનું સર્જન કરે છે? વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. તમે ધોરણ 6 થી જ વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો, પરંતુ વિદ્યુત પરિપથની અંદર જે વિદ્યુત પ્રવાહના લીધે બલ્બ પ્રકાશિત થાય છે કે જેના લીધે વાયર ગરમ થાય છે તે બીજું કશું જ નથી પરંતુ શું છે? વીજભારનું વહન છે, બરાબર. હવે તમને પૂછવામાં આવે
કે ભાઈ વીજભાર એટલે શું, તો ઘસીને પણ ઉત્પન્ન કરી શકાય, પણ એ કેવો વીજભાર હોય, સ્થિર વીજભાર હોય. અને વાયરોની અંદર શું વહન પામે છે, વીજભાર જ વહન પામે છે. અને વીજભાર જ્યારે વહન પામે છે ત્યારે તેને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એના પછી જે વીજભારનું વહન કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.